બાળ દોસ્તો, આપણે ધોરણ 7માં પાંચમી કાવ્ય રાનમાં એ કાવ્ય ચાલી ગઈ. એનું કાવ્યગાન કર્યું, કાવ્ય સમજાવ્યું મેં તમને, એના શબ્દાર્થ લખાવ્યા, કાલે અભ્યાસ પણ કરાવ્યો. તો એ અભ્યાસને મેં તમને ગૃહકાર્યમાં આપ્યો. દરેક વિદ્યાર્થીએ ગૃહકાર્ય પણ લખ્યું જ હશે. તો હવે આજે આપણે કાવ્ય 5 રાનમાં એ કાવ્યના સ્વાધ્યાય ઉપર નજર નાખીશું. તો દરેક જણા સ્વાધ્યાય સમજવા માટે તૈયાર થઈ જાઓ. હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. નીચેના પ્રશ્નો વિચારીને ઉત્તર લખો. આ પ્રશ્નના ઉત્તર તમારે તમારી રીતે વિચારીને લખવાના છે, તે છતાંય હું તમને તેનો જવાબ આપી દઈશ, એટલે તમને એક હિન્ટ રહેશે. 1. વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો. તમે જ્યારે વરસાદમાં ભીંજાવો ત્યારે કેવો અનુભવ કરો એ લખવાનું છે. હું અહીં કહું તમને, હું જ્યારે વરસાદમાં ભીંજાઉં ત્યારે મને ખૂબ મજા આવે. હજી પણ વરસાદમાં નાયા કરું એવી જ ઈચ્છા થાય. વરસાદમાં ભીંજાયા જ કરું એવું થયા કરે. જો પવન સાથે વરસાદ હોય તો વરસાદમાં ભીંજાવાથી ઠંડી પણ લાગે. હવે આગળનો પ્રશ્ન, ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે? જ્યારે ચોમાસું આવે, વરસાદ પડે ત્યારે આપણી આસપાસ કયા ફેરફારો જોવા મળે છે? તો લીલું ઘાસ ઉગી નીકળે છે આગળ પાછળ, વેલાઓ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, છોડવા ઉપર ફૂલો બેસી જાય છે, આગળ પાછળનું વાતાવરણ એકદમ સુંદર થઈ જાય છે, ધરતી માતાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગતું હોય છે, ઘણી જગ્યાએ પાણીના ખાબોચિયા ભરેલા રહે છે, મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે, મચ્છરો કરડવાથી ઘણા લોકો બીમાર પણ પડી જાય છે, કોલેરા જેવા રોગચાળા પણ ફાટી નીકળે છે, અને ચારે બાજુ વાતાવરણ સરસ ઠંડુ થઈ જાય છે. હવે આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન, મોટાભાગે ચોમાસામાં કયા કયા પ્રાણી પક્ષીઓનો અવાજ સાંભળવા મળે છે? તો ચોમાસામાં ખાસ તો મોર ટહુકા કરતો સાંભળવા મળે છે, દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરે છે, તીતરનો અવાજ સાંભળવા મળે છે. આમ ચોમાસામાં આ રીતે અલગ અલગ અવાજ સાંભળવા મળતા હોય છે. હવે ચોથી આઈટમ છે, તમારા ગામમાં વરસાદ પડ્યો છે અને તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવો સંવાદ થયો તે લખો. ચલો માની લો કે તમારો મિત્રનું નામ મંથન છે, તો તમે એ મંથન સાથે વાત કરો છો ફોન પર. હેલો મંથન, કેમ છો? મજામાં? આ બાજુ મંથન કહે છે, હા મજામાં. બોલ મંથન, તારા ગામમાં વરસાદ કેવો છે? તો આ બાજુ મંથન કહે, અમારા ગામમાં તો વરસાદ બિલકુલ પડતો જ નથી, ખૂબ જ ગરમી થાય છે અને આ ગરમીથી અમે કંટાળી ગયા છીએ. આ બાજુ તમે બોલશો કે અમારા ગામમાં તો ખૂબ વરસાદ પડ્યો, વાતાવરણ પણ સરસ ઠંડુ થઈ ગયું છે, નદી નાળાઓ ભરાઈ ગયા છે. આ બાજુ મંથન કહેશે કે અમે તો અહીં ગરમીથી કંટાળી ગયા છીએ, વરસાદ આવે તો ઠંડક થાય, બધા વરસાદની કાગડાળે રાહ જોઈ રહ્યા છે. આ બાજુ તમે કહેશો, અમને તો વરસાદથી ઠંડક, વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે, અમે વરસાદમાં નાહવાની પણ ખૂબ મજા માણી.
આ બાજુ તમારો મિત્ર ઉદાસ થઈ જાય છે અને કહે છે કે ભાઈ તું પણ પ્રભુને પ્રાર્થના કરજે કે અમારા ગામમાં પણ જલ્દી વરસાદ વરસે. તમારું તમે કહો છો કે હા ભાઈ હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તારા ગામમાં પણ વરસાદ વરસશે અને તમારા ગામમાં પણ ઠંડક થઈ જશે, તને પણ વરસાદમાં નાહવાની મજા પડશે. ચલ મિત્ર, હવે હું ચલ મંથન હવે હું ફોન મૂકું છું, જય શ્રી કૃષ્ણ એમ કરીને ફોન મૂકી દેશે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ એટલે તેના જેવા અર્થવાળો જ બીજો શબ્દ. તો જોઈએ રાન, રાન એટલે જંગલ અથવા તો વન. બીજું છે વાદળ, વાદળનો અર્થ થશે મેઘ. ત્રીજું છે પાન, પાનનો સમાનાર્થી અર્થ પર્ણ અથવા તો પાંદડું. પછી ચોથો છે સંદેશો, સંદેશાનો અર્થ થાય છે ખબર અથવા તો સમાચાર. પછી છે ડુંગર, ડુંગરનો અર્થ થશે પર્વત કે પહાડ. અને પછી આકાશ, આકાશનો અર્થ નભ, ગગન, આભ, વ્યોમ વગેરે. હવે આપણે પ્રશ્ન નંબર 3 ઉપર જઈશું. ત્યાં આગળ કહ્યું છે સૂચવ્યા મુજબ કરો. પહેલું એમાં છે નીચેની પંક્તિઓમાં દર્શાવેલા ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓનો ઉપયોગ પંક્તિઓ વાપરી છે એ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું છે વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે, તો એ રીતે વપરાય છે કે સૂતેલી વાડ પરની સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. બીજું છે પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશ આપશે, તો એનું છે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશો કે ચોમાસું ધારધાર બેઠું. આ પંક્તિ છે. હવે ત્રીજી પંક્તિ, કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા, હવેથી વાછંટો પણ રહેવા લાગશે. તેનો જવાબ છે કાલ સુધી રહેતા હતા આપણને, કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. આ પંક્તિ છે તમારી કાવ્યમાંથી. હવે આપણે આગળ ત્રીજા પ્રશ્નની બીજી આઈટમ જોઈશું. એમાં છે આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દ બને છે. વાદળ પરથી અલગ અલગ શબ્દ બનાવવાનો છે. વા, વાદ, વાડ, દળ અને દવા. તો એમાં બીજી આઈટમ છે. આવો બીજો શબ્દ છે મકાન. આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દને કક્કાવારીના ક્રમમાં ગોઠવો. તો અહીં આગળ આપણે મકાન પરથી શબ્દ બનાવેલો છે. મન, કાન, કામ, મકા અને નમ. હવે એને કક્કાવારી પ્રમાણે ગોઠવ્યા છે. નમ, મન, મકા, કાન અને કા મ, બરાબર. હવે અહીંયા ત્રીજી આઈટમ છે, એ શબ્દો પરથી વાક્ય બનાવો. હવે આપણે જે આ શબ્દો બનાવ્યા આના પરથી વાક્ય બનાવવાના છે. તો હું તમને વાક્ય પણ બતાવી દઉં. પહેલું છે નમ, એના પરથી વાક્ય વ્રજ માતા પિતાને નમ. વ્રજને કહેવામાં આવ્યું છે કે માતા પિતાને નમ, અહીંયા આ શબ્દનો વપરાયેલો છે. હવે બીજું છે મન, એના પરથી બીજામાં છે મારું મન પ્રભુમાં લાગેલું છે, મારું મન પ્રભુમાં લાગેલું છે. ત્રીજું છે મકા, હવે એના પરથી વાક્ય મકાઈને મકા પણ કહેવાય. હવે કાન, એના પરથી વાક્ય છે કાનમાં આજે દુખે છે. હવે પાંચમું છે કામ, આજે તો મારે બહુ કામ છે. તો આપણે બાળમિત્રો આપણે અભ્યાસમાં પ્રશ્ન 3 સુધી જોઈ ગયા, વાક્યો પણ બનાવ્યા, તમને સમજ પડી ગઈ હશે. હવે ચોથો પ્રશ્ન છે કાવ્યને મુખપાઠ કરો.
આપણું આ જે કાવ્ય છે રાનમાં, એ કાવ્ય દરેક જણાએ મોઢે કરવાનું છે, તૈયાર કરવાનું છે, બરાબર? તો આપણો પાઠ 5 સ્વાધ્યાય અભ્યાસ પૂર્ણ થયો. 5મો પાઠ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો. દરેક વિદ્યાર્થીએ આ કાલે મેં અભ્યાસ લખવા આપ્યો હતો. આજે આપણે સ્વાધ્યાય ચલાવ્યો એટલે આ સ્વાધ્યાય પણ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાનો રહેશે. તમારે આ સ્વાધ્યાય લખાઈ જાય એટલે એને તૈયાર પણ કરવાનો રહેશે. આપણે આગલા વિડીયોમાં આ પાઠનો યુનિટ ટેસ્ટ રાખીશું. તો દરેક વિદ્યાર્થીએ આ પાઠની પૂર્વ તૈયારી કરી રાખવાની, જેથી તમને ટેસ્ટ લેવાય ત્યારે તકલીફ પડે નહીં. દરેક વિદ્યાર્થીઓને આવડે છે, તેથી તમે દરેક જણા આ સ્વાધ્યાય અભ્યાસ પોતાની નોટબુકમાં લખજો અને તૈયાર કરજો. આપણે આગલા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર.